नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू शंकर क्लासेस ने यूट्यूब चैनल में। गया लेक्चर में आपणे नाणाना उद्भव विषय चर्चा करी थी, सिवायना कार्यो विषय जानकारी मेळवी थी। हवे आजे आपणे नाणाना प्रकारो विषय चर्चा करिए। तो नाणाना केटला प्रकार छे पहेला ए जोई लईए। तो शरूआत में तमारे जो के आ जे क्वेश्चन छे विभाग सी में बे मार्क में पूछवामां आवे छे, क्लियर के भाई नाणाना प्रकारो जणाव, जेनी अंदर मात्र आ वस्तु ज लखवानी छे। आ समजवा माटे छे के ज्यारे वस्तु विनिमय प्रथा अस्तित्वमां आवी तो ए समय पशुओ अने किमती पत्थरो नो आपणे विनिमय तरीके उपयोग करता था, एटले एक माध्यम तरीके उपयोग करता हता। एना पछी विकास थवानी साथे धातुओना सिक्का, जे राजाशाही व्यवस्था छे आपणे आगळ जोई लीधुं के एना पछी ग्रामीण व्यवस्था में जो थोड़ो घणो सुधारो आव्यो ने राजाशाही अर्थव्यवस्था ज्यारे अस्तित्वमां आवी तो ए समयगाळा दरमियान धातुओना चलनी सिक्काओनो उपयोग थवा लाग्यो। हवे एना पछी समय जता लोकशाही व्यवस्था आई तो त्यारे कायदा मान्य नाणा एटले के चलनी नोटो अने सिक्काओनो समयगाळो थयो। अने एना पछी बेंकिंग सिस्टम एटले के बेंकोनो विकास थवाना कारणे बेंक नाणुं अस्तित्वमां आव्युं। अने आधुनिक समयनी जो वात करीए तो अत्यारे हाल आपणे क्रेडिट कार्ड अने ई बेंकिंग नाणुं एटले के जे आपणे इलेक्ट्रॉनिक बेंकिंग ऑनलाइन ट्रांसफर जे करीए छे आरटीजीएस ने नेफ्ट, ओके, ए बधी बाबतोनो समावेश आनी अंदर थाय छे। तो क्या केटला नाणा थया तो आपणे जोई लईए। सौथी पहेला तो वस्तु विनिमय प्रथामां कयुं नाणुं हतुं, वस्तु नाणुं अने पशु नाणुं, आ बंने सामां आवे वस्तु विनिमय प्रथामां। एना पछी आवे धातु नाणुं, जे चलनी सिक्का अहींया धातुना सिक्काओनी वात करी छे ए। पछी कागदी नाणुं छे एटले आपणे चलनी नोटो थई। प्लास्टिक नाणुं नो मतलब शुं थाय तो अहीं तो नहीं पण जो के फॉरेन नी जे कंट्रीज छे, बराबर छे, जाणो के युनाइटेड स्टेट्स छे, केनेडा छे के ब्रिटन छे, बराबर छे, एवी जग्याए तमने प्लास्टिक ना पैसा जोवा मळशे। केवा? प्लास्टिक ना। अने अथवा तो आपणे अहींयानी बाबतमां जोवा जोईए तो आपणी पासे जे स्मार्ट कार्ड छे, स्मार्ट कार्ड एटले मीन्स एटीएम कार्ड के डेबिट कार्ड जे आपणे कहीए छीए, એ એક પ્લાસ્ટિક નાણા તરીકે આપણે લઈ શકીએ। અને છેલ્લે તમારી પાસે છે બેંક નાણું, જેને અદ્રશ્ય અથવા તો ઈ મની કહેવામાં આવે છે। નોર્મલી આપણે અત્યારે હાલ જે ફોન પે ને ગૂગલ પે નો યુઝ કરીએ છીએ એ બધું કયું નાણું કહેવાય? તમારું બેંક નાણું, ક્લિયર। તો કેટલા પ્રકારના નાણા છે? ટોટલ છ, વસ્તુ નાણું, બીજું પશુ નાણું, ક્લિયર। આજે ક્યારે વપરાતું હતું? સાટા પદ્ધતિ જયારે અમલમાં હતી ત્યારે। પછી આવ્યું ધાતુ નાણું, પછી કાગદી નાણું, પછી છે પ્લાસ્ટિક નાણું, અને છેલ્લે છે બેંક નાણું, ક્લિયર। અને બેંક નાણામાં બી કયું આવે? અદ્રશ્ય અથવા તો ઈ મની, ઓકે। હવે આ તમારો બે માર્કનો એક ક્વેશ્ચન પૂરો થયો કે નાણાના પ્રકારો જણાવો। હવે જે મેઇન છે થિંગ એ સમજીએ તો તમને બે માર્ક્સમાં આ પણ પૂછી શકે છે કે ના ફુગાવો એટલે શું, ફુગાવાની વ્યાખ્યા આપો, બરાબર છે। તો સામાન્ય રીતે ફુગાવો એટલે શું? હવે આપણને કોઈ પણ કે ભાઈ અત્યારે હાલ અર્થતંત્રમાં કે દેશમાં ફુગાવાની સ્થિતિ ચાલે છે તો ફુગાવો કોને કહેવામાં આવે? તો ફુગાવો મીન્સ એવી વસ્તુ કે જેની અંદર વસ્તુ કે સેવાઓની કિંમતમાં શું થતો હોય? સતત વધારો થતો હોય। તો અહીંયા સામાન્ય અર્થમાં આપણે એ જ લખેલું છે કે સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો। શું કહેવાય? ફુગાવો એટલે ભાવ વધારો। સતત વસ્તુઓની કિંમતો શું થતી હોય? વધતી હોય। ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાકીય ઘટના છે, આ સમજો। કેવી સમસ્યા છે? આર્થિક, લોકોને આર્થિક રીતે શું કરે છે? અસર કરે છે। અને કેવી ઘટના છે? નાણાકીય ઘટના। સાના સાથે જોડાયેલી છે? પૈસા સાથે જોડાયેલી છે, ક્લિયર। સામાન્ય પ્રજા ચીજ વસ્તુઓના ભાવ વધારાને ફુગાવો માને છે। નોર્મલી આપણા જેવા જે લોકો છે જે ઇકોનોમિકલી મેન્ટલી એટલે કે ઇકોનોમિકલી બધી વસ્તુ અર્થતંત્ર વિશે જાણતા નથી એ લોકો શું વિચારે છે કે ભાવ વધારો જે છે એને શું કહેવામાં આવે છે? ફુગાવો માનવામાં આવે છે। પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો સ્પષ્ટ અર્થ નીચેની વ્યાખ્યા પરથી જાણી શકાય। સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ કે ફુગાવો કોને કહેવાય? તો ફુગાવો એટલે ભાવ વધારો એ આર્થિક સમસ્યા છે એક પ્રકારની, બરાબર, જે દેશના અર્થતંત્રને અવરોધે છે। અને સેકન્ડ થિંગ એ કેવી ઘટના કહેવામાં આવે છે? તો નાણાકીય ઘટના, કારણ કે પૈસા બાબતમાં લાગુ પડે છે। સામાન્ય પ્રજા તો એ કહે છે કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થાય તો એ એક પ્રકારનો ફુગાવો છે, પણ વાસ્તવમાં એવી હકીકત નથી। એના માટે ત્રણ વ્યક્તિઓએ વ્યાખ્યા આપેલી છે। હવે આ વ્યાખ્યા તમને પૂછી શકે છે, મેં અહીંયા તમને લખીને આપ્યું છે, બે માર્કમાં પૂછાય છે, કોઈની પણ નામ સાથે પૂછાય કે એપી લર્નરની વ્યાખ્યા આપો, એપી સોરી એસી પીગુની વ્યાખ્યા આપો, અથવા તો કેન્સની વ્યાખ્યા આપો। તો અહીંયા ધ્યાન આપો, વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય, શું કીધું છે? પુરવઠો અને
मांग क्लियर वस्तुना पुरवठा करता तेनी मांग पुरवठा करता तेनी वधारे प्रमाण में शू थाय मांग थाय तो ते स्थिति ने शू कहवाय फुगाव पुरवठा करता मांग वधे एटले वस्तु ने शू सर्जाय अछत सर्जाय शू सर्जाय अछत अने अछत सर्जाय एटले के किंमत शू थाय वधे अने किंमत सतत वधे एटले कई स्थिति थई जाय तमारी फुगावानी तो अहीं वस्तु छे के वस्तु ना पुरवठा करता एनी मांग वधी जाय तो एना कारणे वस्तु नी किंमत वधे छे आवी स्थिति ने शू कहेवामां आवे छे फुगावो कहेवामां आवे छे बीजी व्याख्या कोणे आपी छे एसी पिगुए आपेली छे हवे आमां शू कीधुं छे के वास्तविक आवक करता नाणाकीय आवक झड़पथी वधे वास्तविक आवक करता नाणाकीय आवक झड़पथी वधे तो ए जे स्थिति छे अने फुगावो कहेवामां आवे छे आवुं एसी पिगुए कीधुं छे केम तो हवे ध्यान आपो वास्तविक आवक शुं छे अने नाणाकीय आवक शुं छे नाणाकीय आवक एटले तमारा फाधर यरली कंईक 2 लाख रूपया के 3 के 5 लाख रूपया चलो आपणे दईए के 5 लाख रूपया कमावे छे क्लियर ए तमारी कई आवक कहेवाय नाणाकीय आवक हवे એમાંથી ગવર્મેન્ટે જે પ્રમાણે શિડ્યુલ બહાર પાડ્યું હોય એ પ્રમાણે તમારે ટેક્સીસ ચૂકવવાના હોય કરવેરા ચૂકવવાના જે તે વસ્તુ માટેના ક્લિયર એ તમે યોગ્ય રીતે ચૂકવી દો છો ધારો કે 5 લાખમાંથી તમારે 50,000 રૂપિયા ટેક્સ ચૂકવવાનો થયો છે તો 5 લાખમાંથી 50,000 ગયા તો બાકીની જે 4.5 લાખ રૂપિયા આવક રહી એ તમારી વાસ્તવિક આવક છે આ વસ્તુ સમજો વાસ્તવિક આવક એટલે શું બધી ચૂકવણીઓ બાદ જે વધે આપણી વાસ્તવિક આવક અને નાણાકીય આવક એટલે આપણે કામ કરીએ છીએ એના બદલામાં જેટલી આવક મળે છે એ આપણી કઈ આવક કહેવાય નાણાકીય આવક ક્લિયર તો વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક જો ઝડપથી વધે ક્યારે વધે જ્યારે આપણે બધી ચૂકવણીઓ યોગ્ય રીતે કરતા ના હોય પ્રામાણિક રીતે ત્યારે ક્લિયર ટેક્સ ભરવાનો હોય ધારો કે 50,000 ટેક્સ ભરવાનો હોય તો 50,000 ટેક્સ ભર્યો નથી તો 50,000 રૂપિયા તો આપણી પાસે પડ્યા રહેવાના તો એ 50,000 રૂપિયા આપણી પાસે વધ્યા બરાબર છે વાસ્તવિક આવક તો કેટલી જોઈતી હતી 4.5 લાખ રૂપિયા પણ રહ્યા કેટલા 5 લાખના 5 લાખ એટલે 50,000 રૂપિયા વધારાના વાપરવા મળ્યા તો એને શું કહેવામાં આવે એના કારણે શું થાય આપણી માંગમાં વધારો થાય 50,000ની વધારાની વસ્તુ ખરીદવાના બરાબર છે તો એ વધારાની જે વસ્તુ ખરીદીશું તો ત્યારે માંગ વધશે સામે પુરવઠો વધશે નહીં તો એના કારણે જે સ્થિતિ સર્જાય છે એને શું કહેવામાં આવે છે ફુગાવો તો વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક જયારે ઝડપથી વધે છે તો એવી સ્થિતિને શું કહેવામાં આવે છે ફુગાવો કહેવામાં આવે છે એના પછી જેમ કેન્સની પણ વાત કરી લઈએ કે ભાઈ સાધનોની પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધે તો તે ફુગાવો છે તેમ કહેવામાં આવે છે આ કેન્સની વ્યાખ્યા છે શું કીધું કે ઉત્પાદનના જેટલા બી સાધનો છે ઉદાહરણ તરીકે આપણે ખાલી શ્રમિકોની વાત કરીએ દેશમાં જેટલા બી શ્રમિકો છે એ બધા શું કરે બધાને રોજગારી મળી ગઈ ધારો કે 50 લોકો હતા 50-એ 50 લોકોને રોજગારી મળી ગઈ અને એના પછી પણ નાણાકીય આવક વધે બધાને રોજગારી મળી ગઈ છે બરાબર છે કોઈ પણ વ્યક્તિ ખાલી કામ વગરની સ્થિતિમાં બેઠેલો છે નહીં 50 લોકો 50 વસ્તુઓનું ઉત્પાદન કરે છે કેટલી વસ્તુઓનું ઉત્પાદન કર્યું 50 બધાને રોજગારી મળી છે પૂર્ણ રોજગારીનો ઉપયોગ કરું છું શબ્દનો બરાબર 50 લોકોને રોજગારી મળી ગઈ 50 લોકો રોજગારી વગરના હતા 50ને રોજગારી મળી ગઈ 50 વસ્તુઓનું ઉત્પાદન કરે છે પણ સામે લોકોની નાણાકીય આવકમાં વધારો થયો અહીંયા લખેલું છે જો સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધે નાણાકીય આવક હમણાં જ સમજાય જેની અંદર બાદબાકી થયેલી નથી સિમ્પલી જે તમને આવક મળે છે એ જ તો નાણાકીય આવક જે છે વધે તો એના કારણે માંગમાં શું થાય વધારો થાય માંગમાં વધારો થયો પણ ઉત્પાદનમાં વધારો થશે નહીં થાય કારણ કે બધા લોકો રોજગારીમાં જોડાયેલા છે અને જેટલું ઉત્પાદન શક્ય છે એટલું જ થાય છે વધારાનું ઉત્પાદન થતું નથી પણ ઉત્પાદનની સરખામણીએ માંગમાં શું થાય છે સતત વધારો થાય છે એ માંગમાં જે વધારો થાય પુરવઠો તો પહોંચી વળવાનો છે નહીં તો એના કારણે જે સ્થિતિ સર્જાય છે એને શું કહેવામાં આવે છે ફુગાવો કહેવામાં આવે છે આ વ્યાખ્યા કોણે આપી હતી પ્રોફેસર જેએમ કેન્સે ક્લિયર 3 વ્યાખ્યા છે એક એપી લર્નરની છે એક પિગુની છે અને કેન્સની છે લર્નરની જે વ્યાખ્યા છે એની અંદર પુરવઠા અને માંગની વાત કરેલી છે કે પુરવઠા કરતા માંગ વધારે હોય તો એ જે સ્થિતિ છે એને શું કહેવામાં આવે ફુગાવો પછી પિગુની જે વ્યાખ્યા છે એની અંદર વાસ્તવિક આવક અને નાણાકીય આવકની વાત કરી કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક કેવી હોય વધારે હોય તો એવી સ્થિતિને શું કહેવામાં આવે છે ફુગાવો કહેવામાં આવે છે
અને છેલ્લે કે સાધનોની પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ નાણાકીય આવક સતત શું થતી હોય વધતી હોય તો એને શું કહેવામાં આવે છે ફુગાવો આ કોની વ્યાખ્યા હતી જેએમ કેન્સની વ્યાખ્યા હતી ક્લિયર તો જે નાણાના પ્રકારો છે અને ફુગાવાની વ્યાખ્યાઓ છે અહીંયા આપણે પૂર્ણ થઈ ગઈ ફુગાવાનો અર્થ અને વ્યાખ્યાની જાણકારી આપણે મેળવી લીધી હવે આપણે ચર્ચા કરીશું ફુગાવાના લક્ષણો આ ક્વેશ્ચન પણ તમને બે માર્ક્સમાં પૂછવામાં આવે છે આઈએમપી છે મોટા ભાગની પરીક્ષામાં પૂછાય છે ક્લિયર કે ભાઈ ફુગાવાના લક્ષણો જણાવ તો ફુગાવાના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ શું છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે ભાવમાં સતત શું થાય વધારો થાય બરાબર એટલે કે ભાવ સપાટીમાં સતત શું થાય છે વધારો બીજો પોઈન્ટ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ શું થાય છે વધે છે એવું કોઈ ક્ષેત્ર પર્ટિક્યુલર એક નહીં કે ખેતી ક્ષેત્રમાં જ વધારો થશે કે ઉદ્યોગ ક્ષેત્રમાં કે સેવા ક્ષેત્રમાં ના બધા જ ક્ષેત્રો જેટલા બી ક્ષેત્રો છે ખેતી ઉદ્યોગ સેવા વાણિજ્ય બરાબર એ બધા જ ક્ષેત્રોમાં શું થાય છે ભાવમાં વધારો થાય વસ્તુની કિંમતોમાં વધારો થાય નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ શું થઈ જાય છે ઘટી જાય છે વ્યક્તિની ખરીદવાની જે શક્તિ છે ઘટે છે કેમ કારણ કે તમે ધારો કે 10 રૂપિયાની વસ્તુ લાવતા ભાવ વધારો થવાના કારણે 15 થઈ જાય તમે ખરીદવાના ના તમારી પાસે પૈસા હોવા છતાં તમે ખરીદવાના છો નહીં તો અહીંયા એ જ વસ્તુ છે કે નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે કે ખરીદ શક્તિમાં શું થાય છે ઘટાડો થાય અને છેલ્લે પૂર્ણ રોજગારીની સ્થિતિ એના પછી પણ વધતો ભાવ સપાટી એ આપણું શું કહેવાશે એક પ્રકારનો ફુગાવો કહેવાય ચાર જ તમારે મુદ્દા લખવાના છે સૌથી પહેલો તો શું થાય છે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે દરેક ક્ષેત્રમાં એટલે અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ભાવ વધે છે ત્રીજું નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે કે ખરીદ શક્તિ ઘટે છે ચોથું કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ ભાવ સપાટી વધે છે એટલે કે વધતી ભાવ સપાટી એ તમારા માટે શું કહેવાશે ફુગાવો આ ચાર લક્ષણો છે સાના છે ફુગાવાના ક્લિયર હવે ફુગાવાને સમજવા માટે કેટલીક અન્ય બાબતોનો પણ સમાવેશ થાય હવે અમુક જે તમને આપેલા છે બુક્સ કે જે કઈ હશે તમારી પાસે સાહિત્ય એની અંદર એક આ મુદ્દો પણ આપેલો છે જે લક્ષણોમાં ઉમેરી દેવામાં આવેલો છે જોઈએ સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા કાયદા દ્વારા અથવા તો સબસિડી દ્વારા આ બે વસ્તુ યાદ રાખજો કાયદા અને સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય ભાવ સપાટી શું કરી હોય દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં એને ફુગાવો કહેવામાં આવે છે જેને કયો ફુગાવો કહેવાશે દાબેલો ફુગાવો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે તમારા ત્યાં ગેસનો બાટલો 650 રૂપિયાનો આવતો હોય ક્લિયર હવે સરકાર એના ઉપર કદાચ 50 રૂપિયા વધારે છે એટલે બાટલો કેટલાનો થઈ ગયો 700નો ક્લિયર ગેસનો બાટલો કેટલાનો થયો તમારો 700 રૂપિયાનો પણ સરકાર હવે જો અહીંયા ભાવ તો વધ્યો છે આ ભાવ શું થયો વધ્યો પણ સરકાર આના ઉપર 50 રૂપિયાની સબસિડી આપે છે શું આપે છે સબસિડી એટલે કે આટલા રૂપિયા સરકાર પોતે ચૂકવશે તો તમને બાટલો તો કેટલામાં મળવાનો છે 650માં તમને એનો સામાન્ય પણ ખ્યાલ આવશે નહીં કે ભાવ વધ્યા છે કે નહીં સમજી લો બાટલો તમને ગેસનો 650માં મળતો તો સરકાર દ્વારા ભાવ વધારવામાં આવ્યા 50 રૂપિયા વધારવામાં આવ્યા ક્લિયર છે એટલે બાટલો તમને 700નો મળતો થયો પરંતુ 50 રૂપિયા સરકાર શું આપે છે એના ઉપર સબસિડી આપે છે તો બાટલો કેટલામાં મળે છે 650માં તો આ ભાવ વધ્યો છે છતાં દેખાતો નથી અહીંયા જો ચોખ્ખું લખ્યું છે કે ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં એને શું કહેવામાં આવે છે ફુગાવો ભાવ વધે છે પણ દેખાતા નથી જો 650 તો 650 છે વધ્યા છે ખરા પણ દેખાતા નથી તો એને કયો ફુગાવો કહેવામાં આવે છે દાબેલો ફુગાવો કહેવામાં આવે છે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે કેટલા સમય માટે વાત કરી છે ટૂંકા સમય માટે અમુક જ વસ્તુ કે સેવા માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય અમુક સમય ચોક્કસ સમય ધારો કે 10 દિવસ કે 15 દિવસ માટે કોઈ વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી નાખ્યો હોય સરકારે તો એને ક્યારેય ફુગાવો કહેવામાં આવતો નથી તો તે ફુગાવો છે નહીં ટૂંકા સમયગાળા લાંબા સમયગાળા માટે જો વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય તો એ ફુગાવો છે પણ ટૂંકા સમયગાળા માટે કોઈ એક જ અર્થતંત્ર કોઈ એક જ ક્ષેત્રની વસ્તુ કે સેવાની કિંમત શું થતી હોય વધતી હોય તો એને ફુગાવો કહેવામાં આવતો નથી એને બીજા અન્ય બાહ્ય પરિબળો અસર કરતા હશે ક્લિયર અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે આથી
आ साधनों कामे लागशे ने उत्पादन वधता भावो शुं थई जशे घटी जशे। हवे आनी अंदर एक परिस्थिति छे के आपणे गई वखते अर्थतंत्रनो चक्राकार प्रवाह जोई लीधो, तेजी मंदी पछी ओट अने सुधारणा। ओके, तो ए जे वस्तु हती ए बाबत प्रती आपणे जोईए के मंदीना समयगाळा दरमियान बधा साधनो बेकार पड्या रह्या आपणे, बराबर छे। हवे ए ज समयगाळा दरमियान जो नाणाकीय आवक लोकोनी वधे छे तो ए वधारे वस्तुनी मांग करे। हवे वधारे वस्तुनी मांग करे तो सामे उत्पादन तो थवानुं नहीं, परंतु ए समयगाळा दरमियान एटले के मंदीना पछीना समयगाळा दरमियान तो मंदीमां जे साधनो बेकार पड्या होय, अहींया लख्युं छे जो अर्थतंत्रमां साधनो बेकार पड्या होय त्यारे उत्पादको वधु उत्पादन करवा प्रेरे, क्यारे? ज्यारे मांगमां वधारो थयो होय त्यारे। हवे मांग वधी तो सामे आ लोको उत्पादन वधारवा प्रयत्न करे छे, आथी आ साधनो कामे लागशे। जे बेकार साधनो हता, मशीनरी हती, बधी काममां उपयोगमां लेवा छे, એના કારણે ઉત્પાદન વધશે અને જેના કારણે વસ્તુની કિંમત એટલે કે એના ભાવમાં શું થશે, ઘટાડો થશે। ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તો તે શું કહેવાય છે, ફુગાવો, અને તે આર્થિક વિકાસને અવરોધક છે, બરાબર। આ આગળ બી આપણે જો ત્રણ જગ્યાએ ભણ્યા, એક આર્યુ, એક અહીંયા અને એક કેન્સની વ્યાખ્યામાં, ક્લિયર। આ ત્રણ જગ્યાએ સેમ વસ્તુ હોય કે પૂર્ણ રોજગારી, લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળે છે, પણ લોકોની જો નાણાકીય આવક સતત વધે એટલે કે ભાવ સપાટી એટલે કે વસ્તુની કિંમતો સતત વધ્યા કરે તો તેને ફુગાવો કહેવામાં આવે છે, અને આ જે ફુગાવો છે એ દેશના અર્થતંત્રના આર્થિક વિકાસને શું કરે છે, અવરોધક છે, એટલે કે એના વિરોધમાં ઉભો રહે છે, આર્થિક વિકાસ થવા દેતો નથી, ક્લિયર। તો અહીંયા તમારો ફુગાવાના લક્ષણો અને એને લગતી અન્ય બાબતો વિશેની ચર્ચા પૂર્ણ કરી। ફુગાવાના લક્ષણો, ફુગાવાની વ્યાખ્યાઓ, આ બંને વર્ષે વસ્તુ વિશે ચર્ચા આપણે કરી લીધી। હવે આપણે જોઈએ કે ભાઈ ફુગાવાના કારણો શું છે, શાના કારણે આ ભાવ વધારો થાય છે, ફુગાવો સર્જાય છે। તો સૌથી પહેલા તો એક વસ્તુ સમજી લઈએ કે ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુ અને સેવાની કિંમતોમાં સતત શું થાય, વધારો થાય। અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ચીજ વસ્તુ અને સેવાની કિંમતોમાં સતત શું થાય, વધારો થાય। આ જે કિંમત છે એને નક્કી કરનાર માત્ર બે જ પરિબળો છે, શાના દ્વારા નક્કી થાય, માંગ અને પુરવઠો દ્વારા। યાદ હોય તો આપણે પુરવઠાના ચેપ્ટરમાં ધોરણ 11 અર્થશાસ્ત્રમાં ભણી ગયા છીએ કે ભાઈ કિંમત નિર્ધારણ કઈ રીતે થાય, તો એની અંદર આ બે જ પરિબળો છે, માંગ અને પુરવઠો, આ બંને દ્વારા શું થાય છે, નક્કી થાય છે, ક્લિયર। તો ફુગાવો એટલે અર્થતંત્રના બધા ક્ષેત્રમાં વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો, પણ કિંમતમાં વધારો જે થાય છે તો કિંમત જે પરિબળ, કિંમત જે વસ્તુ છે એક પ્રકારની, એને અસર કરતા માત્ર બે જ પરિબળો, કાં તો માંગ કાં તો પુરવઠો, બરાબર। હવે ફુગાવાના જે કારણો છે એની અંદર બે મુખ્ય છે અને એક અલગ કારણ છે। તો બે મુખ્ય કારણો કયા છે તો જોઈ લઈએ, એક છે માંગમાં વધારો અને બીજો છે ખર્ચમાં વધારો। હવે માંગમાં વધારો કેમ થાય છે તો એ સમજી લઈએ, તો એની અંદર નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તીમાં વધારો, ત્રણ વસ્તુઓ। એક તો નાણાકીય પુરવઠામાં એટલે કે નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તીમાં વધારો, આ ત્રણ મુખ્ય કારણો છે। આ ત્રણના કારણે પબ્લિકની માંગમાં વધારો થાય છે તો એના કારણે શું સર્જાય છે, ફુગાવો સર્જાય। ખર્ચમાં જે વધારો છે તો એની અંદર માત્ર ઉત્પાદન ખર્ચની આ લોકોએ વાત કરેલી છે, ક્લિયર। એ સિવાય એની સાથે જોડાયેલા અન્ય પરિબળો, ઉત્પાદન ખર્ચ બી વધે છે, તો ઉત્પાદન ખર્ચ વધવાનો માત્ર એક જ પરિબળ નહીં હોતું, એની સાથે બીજા અન્ય પરિબળો જોડાયેલા હોય છે, એની ચર્ચા આપેલી છે। અને અન્ય કારણોમાં તમને કીધું છે કરવેરા નીતિ, આયાત થતી જે વસ્તુઓ છે એની કિંમતમાં વધારો, અને છેલ્લે ત્રીજો પોઈન્ટ આપેલો છે અછત, ક્લિયર। તો આ જે કારણો છે મુખ્ય બે છે, કયા કયા, માંગમાં વધારો, ખર્ચમાં વધારો, ક્લિયર, અને છેલ્લે તમને આપેલા છે અન્ય કારણો, ઓકે। તો માંગમાં વધારો છે એની અંદર ત્રણ આવે, કયું કયું, એક તો નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો, ખર્ચની અંદર માત્ર ઉત્પાદન ખર્ચની બાબત આપેલી છે એટલે ઉત્પાદન ખર્ચમાં વધારો, અને છેલ્લે અન્ય કારણોમાં ત્રણ આપેલા છે, જેની અંદર એક છે કરવેરા નીતિ, બીજું તમને આપેલું છે કે આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો, અને ત્રીજું આપેલું છે અછત। તો આ જેટલા બી કારણો છે અને કારણો વિશે આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું, ક્લિયર। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો ભણ્યા છે તો જોઈ લઈએ, એક તો નાણાંના પ્રકાર, બીજો ફુગાવાનો અર્થ અને એની વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો અથવા તો તથા એ સાથે જોડાયેલી અન્ય બાબતો, જેની અંદર એક ડાબેલા ફુગાવાની વ્યાખ્યા હતી જે આઈએમપી છે 2 માર્કમાં પૂછવામાં આવે છે, ક્લિયર, કે દાબેલો ફુગાવો કોને કહેવામાં આવે, એ પછી આપેલું છે ફુગાવાના કારણો, ફુગાવાના કારણો પણ તમને ખાલી એવું પૂછી શકે કે ફુગાવાના કારણો જણાવો તો 2 માર્કમાં પૂછાય, અથવા તો
कोई पण एक कारण पर्टिक्युलरली पूछवामां आवे के भाई मांग में वधारो फुगावा माटे जवाबदार छे कारण आपो अथवा तो जणाव अथवा तो समझाओ क्लियर छे। आजे चालेली बाबतो तमारे नोटबुक में नोट डाउन करी लेवानी छे बराबर छे। हवे आजे छेल्लो पॉइंट छे के भाई सॉरी फुगावाना कारण आपणे नेक्स्ट लेक्चर में चलावाना छीए तो त्यां सुधी अस्तु।